નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડીપી ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજે વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ઠેર ઠેર જગ્યાએ વિશ્વકર્મા સમાજમાં આજે સમૂહલગ્ન અને વિશ્વકર્મા જયંતિની અનેક રીતે ઉજવણી કરવામાં આવી હતી. ગીતા મંદિર ગુલાબાઈ પાર્ક ખાતે સવારે 34 કલાકે ધારાસભ્ય નારાયણપુરા વિધાનસભા તથા મહેસૂલ વિભાગ ગુજરાત પ્રદેશના કૌશિકભાઈ પટેલે વિશ્વકર્મા પૂજામાં હાજરી આપી હતી. જય વિશ્વકર્મા. વિશ્વકર્મા પ્રભુજીને જ્યારે પૃથ્વીને પૂજી થાય ત્યારે જ્યારે પૃથ્વી સ્થિર નહોતી રહેતી એટલે પૃથ્વીને સ્થિર કરવા માટે વિશ્વકર્મા દેવે પ્રાગટ્ય કર્યું અને આજે 38,93,122 વર્ષ થયા છે. એ સિવાય નોડના નિર્માતા એમને જ્યારે રામને શ્રીલંકા પર ચઢાઈ કરી ત્યારે રામ સેતુનું નિર્માણ પણ એમને કરેલું અને ભગવાન વિશ્વકર્માના માનસ પુત્ર વાસ્તુ પણ વાસ્તુ નિર્માણમાં અને મકાન અને બાંધકામના જે નિર્માણ થઈ ગયું છે તેમાં એને માનવામાં આવે છે અને એના એમનું પૂજન પછી જ એમાં ઘરમાં પ્રવેશ કરવામાં આવે છે. તેમજ ભગવાન વિશ્વકર્માએ શ્રીકૃષ્ણ ભગવાનની દ્વારકા નગરી તેમજ શંકરપુરનું પણ નિર્માણ કરેલું હતું. તેમજ ભગવાન ઇન્દ્ર માટે ઇન્દ્રાસનનું પણ નિર્માણ તેમને કરેલું. ભગવાન શંકરને કૈલાસ પર્વત ઉપર એમના રહેણાંકનું નિર્માણ પણ ભગવાન વિશ્વકર્માએ જ કરેલું હતું. આમ વિશ્વકર્મા વારસો એ બહુ જ દેવોને દેવ તરીકે પૂજાઈ રહ્યો છે અને આજે પણ એમનું એટલું જ મહત્ત્વ છે અને આજે ભગવાન વિશ્વકર્મા આશીર્વાદથી દરેક વિશ્વકર્મા પુત્રોને તેમના વારસો મળેલો છે અને દરેક વિશ્વકર્મા પુત્રો જે નવું ઉત્પન્ન અને જે વિકાસ કરી રહ્યા છે દરેક એમના ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ છે. જય અમારા કાઉન્સિલર ભાઈ શ્રી જિગ્નેશભાઈ, અમારા મહામંત્રી ભાઈ શ્રી ખેતારામ, સમાજના આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, માતાઓ અને બહેનો, ખૂબ ખૂબ અભિનંદન માનું છું. સમાજ દ્વારા આયોજિત આ જયંતિ ઉજવવામાં અમને બોલાવીને અમારું સન્માન કર્યું એ બદલ મારા તરફથી સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ડીપી ન્યૂઝ. ડીપી ન્યૂઝની ટીમ અત્યારે હાલ નવા વાડજ ખાતે ગુજરાત સુધાર યુથ ફોરમવાડીમાં આવી પહોંચી છે અને અહીં આગળ અત્યારે હાલ મહેમાન તરીકે પધારેલા છે મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ પણ આવેલા છે. તો આપણે એમના જોડે જાણીએ કે વિશ્વકર્મા જયંતિ વિશે શું કહેવા માગે છે, એમને બે શબ્દો આપણને કહેશે. સૌરાષ્ટ્ર વિશ્વકર્મા જ્ઞાતિ યુથ ફોરમ દ્વારા આયોજિત આજના આ વિશ્વકર્મા જયંતિ પ્રસંગે ઉપસ્થિત સમાજના વડીલો, મિત્રો, ભાઈઓ, બહેનોને મારા તરફથી, સરકાર તરફથી આ જયંતિ મહોત્સવ નિમિત્તે આવનારા દિવસોમાં વિશ્વકર્મા ભગવાન આપણે સૌને આપણા વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં, રાજકીય જીવનમાં સુખ આપે, શાંતિ આપે અને સારી તંદુરસ્તી આપે. સમાજના સૌ આગેવાનોને અભિનંદન આપું છું કે આ પ્રસંગે સામાજિક સોશિયલ એક્ટિવિટી પણ કરી રહ્યા છે, એ બદલ પણ એમને હું મારા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું. પપ્પાનું હાથ કર્યું, પપ્પાનું હાથ કર્યું, પપ્પાનું હાથ કર્યું.
કાર્યક્રમ કર્યા પછી